નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળમિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગણિત, તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ 2. આ ભાગ 2 ની અંદર પ્રકરણ 6 નો સમાવેશ થાય છે. તેનું નામ છે ભંગાર વેચનાર. તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે, તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો. આ ઉપરાંત આ વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી. આ સ્વ અધ્યયન પોથીના વિડીયો જોવા માટે સ્વ અધ્યયન પોથીના પબ્લિકેશન પર ક્લિક કરી ધોરણ 4 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શનથી તમે વિડીયો જોઈ શકશો. PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ સ્વ અધ્યયન પોથી ધોરણ 4 નો ભાગ 2, તેનો પ્રકરણ 6, તેનું સોલ્યુશન જોઈએ. સૌપ્રથમ છે પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં તેનો ઓપ્શન છે તેનો જવાબ લખવાનો છે. સૌપ્રથમ 1, 4 × 3 બરાબર નથી, તો 4 × 3 શું થશે? પહેલાં 12, તો આ આપણે 12 યાદ રાખવાનું છે. હવે 6 × 2 = 12, તો આ જવાબ આવે નહીં. 12 × 1 = 12, તો આ પણ 12 જવાબ આવે, આ આવે નહીં. 4 × 3 = 12, તો આ પણ આવે નહીં. આપણે શું માગ્યું છે? બરાબર નથી, તો 4 × 4 = 16, તો આનો જવાબ 16 આવે છે. એટલે કે આ 2 સરખું નથી, તો માટે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. નીચેનામાંથી કોનો જવાબ 40 આવે? તો 10 × 4 = 40, ઓપ્શન સી. 4 × 80 કરતાં 4 × 81 ખાલી જગ્યા વધુ છે, તો અહીંયા 4 વધુ આવે, કારણ કે 8 × 32 = 320 થાય, અહીંયા 324 થશે. તો બી આવશે જવાબ આપણો. ચોથું, એક વ્યક્તિ રોજના 100 રૂપિયા કમાય છે, તો 10 દિવસના કેટલા રૂપિયા? 100 × 10 કરો, અથવા તો આ 100 ની પાછળ 1 શૂન્ય મૂકી દો, તો અહીંયા 1000 થાય, તો ઓપ્શન સી. 9 × 20 એટલે, તો 9 × 2 = 18 ને પાછળ 1 શૂન્ય 180, ઓપ્શન એ. છઠ્ઠું, 50 રૂપિયાની 10 નોટ એટલે કેટલા રૂપિયા? 50 × 10 = 500 રૂપિયા, ઓપ્શન બી. 7મું, 1 કિલોગ્રામ ખાંડનો ભાવ 42 રૂપિયા, તો 5 કિલોગ્રામ ખરીદવી હોય તો કેટલા રૂપિયા જોઈએ? 42 × 5 કરો, તો 42 × 5 = 10 + 0 = 1 + 5 = 20 ને 1 × 5 = 10 + 0 = 1 + 5 = 20 ને 1 = 21, 210 એટલે કે 200 રૂપિયાથી વધારે થાય. જવાબ આપણને મળે 210 રૂપિયા. તો કેટલા રૂપિયા અંદાજે જોઈએ? તો 200 રૂપિયાથી વધારે જોઈએ, તો જ તમે ખાંડ 5 કિલો ખરીદી શકો. એક પેન 5 રૂપિયામાં મળે, આવી 5 પેન ખરીદવી હોય તો પાયો પાયો 25 રૂપિયા, ઓપ્શન બી. 100 × ખાલી જગ્યા બરાબર 100 થાય, તો 100 × 1, કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણીએ તો તે પોતે જ સંખ્યા જવાબ આવે. 10મું, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ઓપ્શન સી, 15 × 3 = 45 ને 7 × 5 = 35, આ 2 સરખું થાય નહીં, પરંતુ અહીંયા બરાબરની નિશાની આપી છે, માટે ઓપ્શન સી. મૌખિક રીતે ગણતરી કરો, 1 પેનની કિંમત 10, તો 9 પેનની કેટલી? 10 × 9 = 90. દૂધની 1 થેલીની કિંમત 20 રૂપિયા છે, તો 15 થેલીની 15 × 2 = 30, 300 રૂપિયા. 5 × 3 = 15, 15 × 3 = 150, 150 રૂપિયા થશે. 91 × 6, 6 × 6 = 54, 546, 8×25 = 200, 30×5 = 150, 41×8 = 328, 90×6 = 540, 33×3 = 99. મનીષભાઈ એક દિવસના 90 રૂપિયા વાપરે, તેને આધારે ખાલી જગ્યા પૂરો, તો 5 દિવસના કેટલા? તો 9×5 = 45 ને આ 1 શૂન્ય મૂકી દેવાની, તો 450 રૂપિયા વાપરે. 10 દિવસના કેટલા વાપરે? તો 10×9 = 90 અને 1 શૂન્ય પાછી મૂકી દેવાની, તો 900 રૂપિયા. જૂન મહિનામાં કેટલા દિવસો હોય? 30 દિવસ હોય, તો 9×3 = 27, 30×1 = 100 અને આ 90×1 = 100 એમ મળીને આપણો જવાબ આવશે 2700 રૂપિયા. નીચે ભાવપત્રક આપેલું છે, જો ભંગારનો પ્રકાર છે અને 1 કિલોનો ભાવ છે, લોખંડ છે એ 1 કિલોના 22 રૂપિયા, કાગળ હોય તો 1 કિલોના 7 રૂપિયા, છાપાના કાગળના 9 રૂપિયા,
તે જ રીતે 48 કિલોગ્રામ છાપાના કાગળ, તો અહીંયા છાપાના કાગળના 9 રૂપિયા છે, તો 48 × 9 કરો તો જે જવાબ આવે 432 જવાબ આવે, તો આપણો જવાબ અહીંયા 432 થાય. 48 કિલોગ્રામ છાપા હોય તો આપણને 432 રૂપિયા મળે. 18 કિલોગ્રામ લોખંડની કિંમત, લોખંડ 1 કિલોનો ભાવ 22 રૂપિયા છે, 22 × 18 કરો તો 396 રૂપિયા આવે. ત્રીજું, 5 કિલોગ્રામ પિત્તળની કિંમત 230, 1 કિલોનો ભાવ 5 કિલોગ્રામ છે, 1150 રૂપિયા મળશે. 50 કિલોગ્રામ રદ્દી કાગળ, 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ 7 રૂપિયા, 7×5=35 ને 1 50ની શૂન્ય અહીંયા મૂકી દીધી, 350 રૂપિયા આવે. 10 કિલોગ્રામ છાપાના કાગળ અને 9 કિલોગ્રામ પ્લાસ્ટિકમાંથી કોની કિંમત વધારે થાય, તો બંનેની સરખી થાય, ગણતરી કરી જોવાની. છઠ્ઠું, 1 કિલોગ્રામ પિત્તળ અને 2 કિલોગ્રામ એલ્યુમિનિયમમાંથી કોની કિંમત વધારે, 1 કિલોગ્રામ પિત્તળની કિંમત કેટલી, તો 10 રૂપિયા થાય. પાંચમું, મોતીભાઈ બેંક પાસે 1000 રૂપિયાનું ધિરાણ લે છે, એટલે કે 1000 રૂપિયા બેંક જોડેથી ઉછીના લીધા. દર મહિને 110 રૂપિયા લેખે 10 મહિના આપે, તો 110 દર મહિને આપે, 10 મહિના સુધી આપે, તો કુલ 1100 રૂપિયા થાય. હવે 1100માંથી 1000 રૂપિયા એમણે લોન લીધી હતી, ઉછીના લીધા હતા. એમણે આપ્યા કેટલા બેંકને? 1100 રૂપિયા. બેંક જોડે લીધા હતા કેટલા? 1000 રૂપિયા. તો એણે વધારે કેટલા ચૂકવ્યા? 100 રૂપિયા. તો 100 રૂપિયા મોતીભાઈએ લોન લીધી, એનું વ્યાજ તરીકે 100 રૂપિયા વધારે આપવા પડશે. જસીબેન સખી મંડળ પાસેથી 500 રૂપિયાનું ધિરાણ લે છે, 500 રૂપિયા ઉછીના લીધા. 105 રૂપિયા 5 મહિના સુધી ભરે છે, એટલે કે 105 રૂપિયા 5 મહિના સુધી ભરે તો 525 રૂપિયા ભરવા પડે. લાલીબહેન ધુડાપાઈ પાસેથી 500 રૂપિયાનું ધિરાણ લે છે અને 5 મહિનાના અંતે 550 ચૂકવે છે. આ લાલીબહેન છે, 5 મહિના પછી 550 ચૂકવે. હવે કોણે વધુ રૂપિયા ચૂકવ્યા અને કેટલા? તો લાલીબહેને વધુ રૂપિયા ચૂકવ્યા, કારણ કે આ 5 મહિનાના અંતે 500 ના 525 આપે છે જસીબહેન, અને લાલીબહેન 500ની જગ્યાએ 550 આપે છે. એનો મતલબ 550માંથી 525 બાદ કરો તો આપણને 25 રૂપિયા જવાબ મળે. એનો મતલબ લાલીબહેન 25 રૂપિયા વધારે ચૂકવશે. સાતમું, વિનુ 1 કિલોગ્રામ લોખંડ 23 રૂપિયામાં ખરીદે છે, 25 રૂપિયાના ભાવે વેચે છે. 23માં ખરીદીને 25માં વેચ્યું, એનો મતલબ 2 રૂપિયા વધારે ભાવ લઈને વેચે છે. જ્યારે તે 36 કિલોગ્રામ લોખંડ વેચે ત્યારે તે કેટલા રૂપિયા કમાય? 1 કિલોગ્રામે 2 રૂપિયા કમાય, 36 એ કેટલા? 36 × 2 કરો તો 72 રૂપિયા વધારે મળે. ગણતરી કરો, ગુણાકાર કરવાનો છે, ગુણાકારમાં ધ્યાન રાખવાનો. સૌ પ્રથમ આ રીતે ગુણાકાર થાય, ત્યારબાદ આ સંખ્યાનો ગુણાકાર આ રીતે થાય. આ રીતે ગુણાકાર થાય છે, સૌ પ્રથમ દશકનો અંક લેવાનો છે, એનો ગુણાકાર કરવાનો છે, ત્યારબાદ એકમના અંકનો ઉપરની બંને સાથે ગુણાકાર કરવાનો છે. અહીંયા જે જવાબ આવે આનો અહીંયા જવાબ આવશે, આનો જવાબ અહીંયા આવશે. હવે આ બંને જે જવાબ આવે ત્યારબાદ એનો સરવાળો કરવાનો છે, અને આ બધાનો સરવાળાનો જવાબ 756 થાય, તો આ રીતે ગુણાકાર કરવાના છે. ગુણાકાર કરો, તેની અંદર આ જે અલગ પદ્ધતિ આપેલી છે, સૌ પ્રથમ 6 ને 100 જોડે પાછળ 100 છે, તો અહીંયા 1ની સ્થાન કિંમત પાછળ બંને મીંડા મૂકી દે તો 100 થાય, તો અહીંયા 600 થયા. અહીંયા 50 છે તો આ 5ની સ્થાન કિંમત 50, તો 6ને પાછું 5 જોડે ગુણો તો 5ની સ્થાન કિંમત 50, તો અહીંયા 300 થયા. હવે પાછું 6ની 2 વડે ગુણવાનું, 2ની પાછળ કોઈ આંકડો નથી, તો 6 × 2 = 12, 600, 300 અને 12 નો સરવાળો કરો, 912 આવે. તે જ રીતે એક ઉદાહરણ પાછું તમને સમજાવી દઉં. 5ને 1 સાથે ગુણવાના, પણ 1ની સ્થાન કિંમત સાથે ગુણવા પડે, તો 1ની પાછળ 2 આંકડા છે તો 2 શૂન્ય મૂકી દેવાની, તો 2 શૂન્ય મૂકી દો તો 100 × 5 થશે, તો અહીંયા 500 મળશે. ઓકે, તે જ રીતે 5ને 6ના સ્થાન કિંમત સાથે ગુણવાના, 6ની સ્થાન કિંમત અહીંયા 0 મૂકી દો તો 60 થાય, તો 60 × 5 = 300 થશે. તે જ રીતે 5ને 8 સાથે ગુણવાના, 8ની પાછળ કોઈ આંકડો નથી, તો 8×5=40 થશે. હવે 500 + 300 800 + 40, તો 840 આપણને જવાબ મળે. તે જ રીતે આ બધા દાખલા છે, તમારે એ રીતે ગણવાના છે, તો આ રીતે તમને જવાબ મળશે. મિત્રો, આ દરેક વિડીયો મારા ગણિતના છે, તે બેઠો ઉતારો કરવાનો નથી. તમારે ગણિત છે પહેલાં જાતે સ્વઅધ્યયન પોથીમાં લખવાનું છે, ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. ઓકે, બાકી ગણિત એવી વસ્તુ છે બેઠા ઉતારા કરવા માટે નથી,
આ તમને સોલ્યુશન આપવામાં આવેલું છે, તમે જાતે લખ્યા પછી તમે મેળવણું કરી જુઓ કે આ પ્રમાણે જવાબ આવે છે કે નહીં. જો ના આવતો હોય ત્યારબાદ તમે મેં જે જવાબ લખ્યો હોય તેને સમજીને તમે લખી શકો છો. ચલો અહીંયા 100 રૂપિયાની નોટ છે એવી 5 નોટ લઈએ તો 500 રૂપિયા થાય. અહીંયા જોઈએ તો 50 રૂપિયાની 3 નોટ છે તો 150 રૂપિયા થશે. 20 રૂપિયાની 2 નોટ છે તો 20 × 2 = 40 રૂપિયા થાય. તો કુલ 500, 150 અને 40 તો 690 રૂપિયા થાય. નેક્સ્ટ 6 નોટ છે 100 રૂપિયાની 600 રૂપિયા, 8 નોટ 20 રૂપિયાની 8 × 2 = 16 160 રૂપિયા, 3 સિક્કા છે 5 રૂપિયાના 3 સિક્કા 5 × 3 = 15 રૂપિયા. આ બધાનો સરવાળો કરો તો આવશે 775 રૂપિયા. તે જ રીતે 200 રૂપિયાની 4 નોટ 800, 100 રૂપિયાની 6 600, 10 રૂપિયાના 5 સિક્કા 50, 2 રૂપિયાના 8 સિક્કા 16 અને 9 રૂપિયાના 1-1 સિક્કા 9. તો કુલ જવાબ 1475. ચોથું છે 500 રૂપિયાની 4 નોટ, 5×20 અને 2 500ના મીંડા લગાવી દેવાના. 20ની પાછળ 2 મીંડા લગાવો 2000, 100 × 3, 3×1=3 ને 2 મીંડા સોના મૂકી દેવાના 300 રૂપિયા. 50 રૂપિયાની 1 નોટ એટલે 50, 20 રૂપિયાની 2 નોટ એટલે 40 અને 5 રૂપિયાના 5 સિક્કા પાયો 25 તો 2,415 રૂપિયા થાય. આપેલ રકમ બનાવવા કેટલી નોટ અને કેટલા સિક્કા જોઈએ તે ચોરસ ખાનામાં લખવાનું. હવે જુઓ એકદમ ઈઝી છે. 3 છે તો 3ની સ્થાન કિંમત કેટલી થાય? આની પાછળ 2 શૂન્ય મૂકી દો 300 થાય. તો 100 રૂપિયાની કેટલી નોટ જોઈએ? તો 3 નોટ જોઈએ તો અહીંયા લખી દીધા 3. હવે આ 3ને તમારે ભૂલી જવાનું છે, 3ને આપણે ચેકી દીધા. હવે કેટલા રૂપિયા તમારે ઘટે છે? 50 રૂપિયા. તો અહીંયા 50 રૂપિયાની કેટલી નોટ? 1 લઈ લો પૂરું. બીજું જોઈએ. સૌથી પહેલાં આ બધું ભૂલી જાઓ. આ 90 છે, 3ની સ્થાન કિંમત અહીંયા 0 મૂકો તો કેટલી થશે? 300. તો આ 3 માટે 100 રૂપિયાની કેટલી નોટ જોશે? 3 નોટ જોઈએ. હવે આપણે શું કરવાનું છે? 3ને ભૂલી જવાના છે, 90 રૂપિયા કરવાના છે. તો 90 રૂપિયા માટે 90 આ 50ની નોટ છે તો 90માંથી 50ની 1 નોટ લઈ લઈએ. તો અહીંયા 90માંથી 50 જાય તો 9માંથી 5 જાય તો કેટલા વધે? 4 અને 0 આવે. 90માંથી 50 જાય તો 40 રૂપિયા વધે. હવે આપણને કેટલાની નોટ આપેલી છે? 20ની નોટ આપેલી છે. તો 20 × 2 = 40 એટલે 20 રૂપિયાની કેટલી નોટ જોઈએ? 2 નોટ લો તો આપણને 40 રૂપિયા થાય. 20 × 2 = 40. તો આ પ્રમાણે નોટ લેવાની છે. તે જ રીતે પાછું ઉદાહરણમાં તમે સમજાવી દઉં છું. 8ની સ્થાન કિંમત 800 થશે તો અહીંયા 200 માગ્યું છે, અહીંયા 800 થયા અને 200ની નોટ છે. તો 200ની નોટ છે 4 × 2 = 8 તો 200ની 4 નોટ જોઈએ. 800 રૂપિયા થઈ ગયા. હવે આપણે 8નો ભૂલી જવાનું છે. અહીંયા 100ની નોટ આપેલી છે, 100ની નોટની જરૂર નથી આપણને, કારણ કે 10 જ રૂપિયા જરૂર છે આપણે. તો 100ની નોટ 1 પણ લેવાની નથી. હવે આ 5 રૂપિયાનો 1 સિક્કો છે તો 5 × 2 = 10 તો 10 રૂપિયા થઈ ગયા. તો 5 × 2 = 10 તો 2 લેવા પડે. તો 200ની 4 નોટ, 5ના સિક્કા 2 તો આપણા જવાબ થઈ જશે 810. તે જ રીતે ચોથો અને પાંચમો દાખલો છે, તમે ગણી શકશો. 12મું છે, નીતા અને નરેશ અનુક્રમે શ્રાફી પેઢી અને બેંક પાસેથી 1 વર્ષ માટે 5,000 રૂપિયા ધિરાણે લે. નીતા દર મહિને 520 ભરે છે, દર મહિને એટલે 12 મહિના સુધી ભરે તો 520 × 12 ભરે તો કુલ 6,240 રૂપિયા કોણ? નીતા ભરે છે. હવે નરેશ છે, દર 6 મહિને 3,140 રૂપિયાના હપ્તા છે એટલે કે દર 6 મહિને એટલે 1 વર્ષ માટે 6×12 થાય તો 2 વખત એને આલવા પડે. તો 3,140 × 2 કરીએ તો 6,280 રૂપિયા નરેશે ભરે છે બેંકને. 6,280માંથી 6,240 બાદ કરો તો 40 રૂપિયા વધારે નરેશે બેંકને આપવા પડશે, ધિરાણવાળાને આપવા પડશે. 13મું, એક ઓફિસમાં દર મહિને 3 બંચ કાગળ વપરાય. એક ઓફિસમાં કેટલા? દર મહિને 3 બંચ કાગળ છે 500ના નંગવાળા વપરાઈ જાય. બંચની કિંમત 200 રૂપિયા એકની. 1 વર્ષના અંતે કુલ કેટલા રૂપિયાના કાગળ વાપરે? તો 3 મહિના છે, દર મહિને 3 બંચ તો દર મહિને કેટલા 3 બંચ જાય છે? તો 12×36 બંચ એને કેટલા 36 બંચ જોશે? કેટલા? 12 મહિનાના આ 12 મહિનાના 1 મહિનાના 3 બંચ એવા 12 મહિનાના 36 બંચ થાય. તો 12×36. હવે 1 બંચની કિંમત 200 રૂપિયા છે તો આપણે કેટલા મહિના 36 બંચ જતા હતા 12 મહિનાના? તો એનો ગુણાકાર કરીએ તો 7,200 રૂપિયા એને 1 વર્ષમાં રાખવા પડે તો એટલા બંચ આવે. નીચેનામાંથી કોની કિંમત સૌથી વધારે? તો 2 રૂપિયા અને 5નો સિક્કો. 15મું, છગનભાઈની પાસે 10 રિક્ષા કેટલી? 10.
તમામ રિક્ષાઓથી તે દરરોજ એક સરખી કમાણી કરે છે. ખર્ચ કાઢતા તેઓ એક રિક્ષાના દરરોજના 70 રૂપિયા કમાય છે. તો છગનભાઈની 3 મહિનાની કુલ કમાણી શોધો. કેટલા મહિનાની? 3 મહિનાની. હવે 10 રિક્ષા છે, 70 રૂપિયા કમાય છે, તો 70 × 30 કરો તો કુલ કમાણી એની 2100 રૂપિયા થઈ. તો 3 મહિનાની કમાણી 2100 × 3 તો 6300 રૂપિયા થાય. ઇરફાનભાઈ ચાની દુકાન ચલાવે, દરરોજના 150 રૂપિયા કમાય, દરરોજના 1 દિવસના 150 રૂપિયા. તેમની સાપ્તાહિક એટલે 7 દિવસમાં, માસિક એટલે 1 મહિનામાં, વાર્ષિક એટલે 12 મહિનામાં કમાણીની રકમ કેટલી થાય? ચાની દુકાનના તે દરરોજના 150 રૂપિયા કમાય તો 150 × 7 કરો, એક અઠવાડિયાના 7 દિવસ તો અઠવાડિયામાં 1050 રૂપિયા સાપ્તાહિક કમાશે. હવે છે વાત માસિક. માસિકમાં હંમેશા જનરલી 28 ફેબ્રુઆરીમાં આવે, બાકીના બધા મહિનામાં 30 અને 31 આવે, પણ જનરલી જ્યારે પણ આવો દાખલો આવે ત્યારે 30 સાથે ગુણવા પડે. 30 દિવસનો 1 મહિનો ગણવાનો. તો 150 × 30 કરો તો 1 મહિનાના 450 રૂપિયા એને કમાણી, 4500 રૂપિયા કમાણી થશે. વાર્ષિક એટલે 1 દિવસના 150 રૂપિયા. તો જ્યારે પણ વર્ષ આવે ત્યારે 365 યાદ રાખવાનો, 365 દિવસ. અમુક વખતે 366 દિવસ થાય, પરંતુ જનરલી વાર્ષિક કે ત્યારે 365 વડે ગુણાકાર કરવાનો, તો એને વાર્ષિક 54,750 રૂપિયાની કમાણી ઇરફાનભાઈ ચાની દુકાનમાંથી કરશે. યોગ્ય વિકલ્પ 7 × 30 એટલે 7 × 3 = 21 ને 1 શૂન્ય વધારે 210. રોજના 200 રૂપિયા, એપ્રિલ માસના 30 દિવસ હોય છે, 3 × 2 = 6, 6000 રૂપિયા. ત્રીજાની અંદર ઓપ્શન એ 200 આવશે, 200ના સિક્કા આવશે, 200 સિક્કા જોઈએ, 2 રૂપિયાના 200 × 2 = 400. જો કોઈ વ્યક્તિ રોજના 300 રૂપિયા કમાય તો 15 દિવસના 15 × 300 કરો તો 4500 રૂપિયા કમાય. 1 કિલોગ્રામ ગોળનો ભાવ 52 રૂપિયા પર નહીં, 52 રૂપિયા છે. તો 5 કિલોગ્રામ ગોળ માટે કેટલા રૂપિયા જોઈએ? તો 52 × 5 કરો, 260 રૂપિયા 5 કિલો ગોળના ચૂકવવા પડે. મનુભાઈ બેંક પાસેથી 2000નું ધિરાણ લીધું, 2000 ઉછીના લીધા, દર મહિને 220 આપે, 10 મહિના સુધી આપવાના. 220 × 10 મહિના કરો તો 2200 રૂપિયા મનુભાઈ પાછા બેંકને આપશે. તેણે લીધા હતા કેટલા? 2000 રૂપિયા લીધેલા હતા. તો 2200 જે આપવા હતા એમાંથી 2000 પાછા ધિરાણ હતું, તો 200 રૂપિયા મનુભાઈ બેંકને વધારે આપશે. અગાઉ જે દાખલો હતો તે જ રીતે આ છે. 5 ને 1ની સ્થાન કિંમત સાથે એટલે કે 100 સાથે ગુણવાના, 5 ને 8ની સ્થાન કિંમત એટલે કે 80 સાથે ગુણવાના, 5 ને 5 સાથે ગુણવાના 25, અને આ બધાનો સરવાળો કરવાનો 925 આવશે. તે જ રીતે 8મો દાખલો છે. 9મો છે, 100 રૂપિયાની 8 નોટ એટલે 800, 50ની 1 નોટ એટલે 50, 3 × 10ની 3 નોટ 30 રૂપિયા, કુલ 880 રૂપિયા. તો 10મો છે, 497 રૂપિયા કરવા માટે 4 છે 4ની સ્થાન કિંમત 400 થશે, તો 100 રૂપિયાની 4 નોટ જોઈએ, 4 ભૂલી જાઓ. 50ની નોટ છે, હવે 97 રૂપિયા આપણે કરવાના છે, 50 રૂપિયા આપણે 97માંથી 50 રૂપિયા લઈ લઈએ, તો 7 અને 5 ને 4 = 47 રૂપિયા હજુ બાકી, 1 નોટ લઈ લીધી આપણે. હવે 47 યાદ રાખો તો 47 માટે 20 રૂપિયાની 2 નોટ છે, તો 20 × 2 = 40 રૂપિયા લઈ લો, તો 40 રૂપિયા લઈ લો, તો 4 ને 4 = 7, 7 તો હજુ 7 રૂપિયા જરૂર પડશે, તો આ 1 રૂપિયાના 7 સિક્કા લઈ લો. તો આ રીતે આપણે નોટો લઈએ તો 497 રૂપિયા થાય. તો બાળમિત્રો, અહીં આપણો આ વિડીયો છે, સ્વાધ્યાન પોથીનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.